શબ્દ સમજૂતી, મૂક સેવક એનો અર્થ છે જાહેરાત, બીજો અર્થ છે પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર. બિરદું એનો અર્થ છે કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ. નાનપ એટલે કે હીનતા, બીજો અર્થ છે નાનમ. મહિમાવતું એટલે કે ગૌરવવાળું. જળકવું એટલે કે જળહળી ઉઠવું. વિલાયતી પરદેશી બનાવટ, પરદેશી વસ્તુથી બનાવેલું હોય એટલે કે બનાવટ. કાચું પોચું અહીં એનો અર્થ આપેલો છે, કાચું પોચુંનો અર્થ થાય છે ડરપોક. નિર્ભય એનો અર્થ છે નિડર. કોતર એનો અર્થ છે નદી કિનારાની બખોલ. ગરનાળો એનો અર્થ છે પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ. છાતી સમાણો એનો અર્થ છે છાતી સરખું. કરો એનો અર્થ છે ઘરની બાજુની દિવાલ અથવા તો ભીત. કરો ઘરની બાજુની દિવાલ, ભીત. વહારે એટલે કે મદદ. સ્વયંસેવક એટલે કે કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર. બોરિંગ એનો અર્થ જમીનમાં સારડી ઉતારી પાણી કાં તો તેલ વગેરે કાઢવાની ક્રિયા. શારકામ અહીં એનો મિનિંગ આપેલો છે પાઠના આધારે એ રીતે તૈયાર કરેલો બોર, કૂવો. હેવાન અહીં આગળ એના અર્થ છે દુર્ગુણોવાળો માણસ. જીવન ધર્મ એનો અર્થ છે જીવનનું મુખ્ય કર્તવ્ય. રૂઢિપ્રયોગો જોતરાઈ જવું એનો અર્થ છે કામચોરી વિના કામે લાગવું. દિલ દઈને એનો અર્થ છે ખૂબ ઉત્સાહ અને ધગસથી. આત્મા રેડી દેવો પૂરેપૂરી લગનથી કામ કરવું. પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી. માથે ઉપાડી લેવું એનો અર્થ જવાબદારી લેવી. દિલ દ્રવી ઉઠવું એનો અર્થ છે ખૂબ દુઃખ થવું. માંડી વાળવું એનો અર્થ છે કામ બંધ કરવું. પાછી પાની કરવી, પાછા હટવું. હવે અભ્યાસ. પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના કૌંસમાં લખો. એક, રવિશંકર વ્યાસને મહારાજનું બિરદું કોણે આપ્યું? રાજાએ આપ્યું, બ્રાહ્મણોએ આપ્યું, લોકોએ આપ્યું કે વહારવટીઓએ? તેનો આન્સર છે ગ. અહીંયા આગળ આપણે લખીશું ગ. એમને બિરદું લોકોએ આપ્યું. પ્રશ્ન બે, ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં સાનો પ્રવેશ થયો? તો ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના લોક પ્રવૃત્તિનો પ્રવેશ થયો. તો એનો જવાબ છે ખ. આપણો જવાબ ખ, લોક પ્રવૃત્તિનો. રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? તો એમ રવિશંકર મહારાજને માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણીએ કહ્યા છે. ખ. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. એક, બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? એનો ઉત્તર, બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક, નિડર, દયાળુ અને પરગજુ હતું. પ્રશ્ન બે, મહારાજ કામ કરવાની
कई खूबी धरावता हता? एनो उत्तर, महाराज जे काम हाथ में लेता तेमा पोतानो आत्मा रेड़ी देने काम करवानी खूबी धरावता हता। प्रश्न त्रण, जोगण गाम में महाराजे शू जोयू? एनो उत्तर, जोगण गाम में रविशंकर महाराजे गरीबाई अने गंदकी जोई। प्रश्न चार, महाराज मुख सेवक तरीके शा माटे जाणीता छे? तो एनो उत्तर, कशी प्रसिद्धि विना, कोईनी प्रशंसानी इच्छा विना मूंगा मूंगा लोक सेवा करवी ए महाराजनो जीवन मंत्र हतो। तेथी तेओ मुक सेवक तरीके जाणीता छे। प्रश्न त्रण, नीचेना प्रश्नोना उत्तर आपो। एक, रविशंकर व्यासने महाराजनू बिरदू केम मळ्यू? उत्तर, रविशंकर व्यासे लोकहितना अनेक कार्यों कर्या, समाजमा निस्वार्थ भावे विविध प्रवृत्तियों करी, ए रीते रविशंकरे लोकोना हृदय में स्थान प्राप्त कर्यु, तेथी लोको द्वारा तेमने महाराजनु बिरदू मळ्यु। झवेरचंद मेघाणीए महाराज ने माणसाईना दीवा केम कह्या? उत्तर, महाराज ने माणस अने तेनी माणसाई मा श्रद्धा हती। चोर होय के बहारवटियो, महाराज एने मळीने एनामा परिवर्तन लावीने ज रहता। कोतरोमा फरी फरीने एमणे बहारवटियाओने सुधार्या, एमना हृदयनी माणसाईने बहार लाव्या। तेथी झवेरचंद मेघाणीए महाराजने माणसाईना दीवा कह्या। क्वेश्चन थ्री, महाराज कई कई आपत्ति समय मददे दौड़ी जता? तो उत्तर, क्यांक नदीना पूर आव्यु होय, के भारे धरतीकंप थयो होय, क्यांक कारमो दुकाळ पड्यो होय, के भयानक रोगचाळो फाट्यो फैलायो होय, क्यांक कोम कोम वच्चे रमखाणो थया होय, महाराज आवी कोई पण प्रकारनी आपत्ति समये लोकोनी मददे दौड़ी जता। स्वाध्याय। प्रश्न एक, नीचेना प्रश्नोना उत्तर आपो। एक, रविशंकर महाराजना बाळपणना कया संस्कारोए तेमना पर असर करी? रविशंकर महाराजनू हृदय बाळपणथी ज गरीब अने दुखी जीवने जोईने दुखी थतुं। बाळपणथी ज तेओ निडर अने साहसिक हता। पिताजी पासेथी तेओ जीवनमां सारी टेवो केळवानुं शीख्या हता। माता पासेथी तेमने खूब चावीने खोराक खावो ए आरोग्यनी चावी प्राप्त थई हती। घर तेमज खेतीना दरेक कामों शरम संकोच के नानम विना होंशथी ते उपाड़ी लेता। बाळपणना आ संस्कारोए रविशंकर महाराजना जीवन पर असर करी हती। क्वेश्चन टू,
मुख सेवक महाराजे लोकोना कार्यो कया कया कर्या हता? तो मुख सेवक रविशंकर महाराजे लोक सेवाना अनेक कार्यो कर्या। अनाथाश्रम माटे फाळो उघराव्यो, गामो गाममांथी गरीबाई अने गंदकी दूर करवाना प्रयत्नो कर्या। चोर अने बहारवटीओना हृदय परिवर्तन कराव्या। कुदरती आफतोमां लोकोनी मदद करी। दुष्काळमां लोको माटे पाणी अने खोराकनी व्यवस्था करी। कोलेराना दर्दीओनी मदद करी। खुल्लडोमां शांति स्थापना माटे पोते फर्या। क्वेश्चन 3, रविशंकर महाराज ना कार्योथी समाजना लोकोने शो लाभ थयो? उत्तर, रविशंकर महाराजना कार्योथी अनाथ आश्रम ने आर्थिक मदद मळी। गामडामांथी गरीबी अने गंदकी दूर थया। दूषणो दूर करवा तेओ गामडे गामडे फर्या। तेमणे चोरोने चोरी छोड़ावी अने बहारवटियाओनू लूटफाट करवानू काम छोड़ाव्यू। कुदरती आफत वखते लोकोने रविशंकर महाराजनी बारे हूँफ अने मदद मळी। क्वेश्चन 4, रविशंकर महाराजनी हिम्मतना दर्शन कया प्रसंगमां थाय छे? तो जवाब, रविशंकर महाराजनी हिम्मतना दर्शन ईस्वीसन 1941 अने ईस्वीसन 1946 अमदावादमां मोटा हुल्लड थया। माणसो हैवान बनी अंदरो अंदर लड़ता हता। कापा कापी चालती हती। ए वखते महाराज निर्भय बनीने सुमसाम शेरीओमां फरता अने लोकोने समझावता। हुल्लड़मां अनेक माणसों मृत्यु पाम्या। एमना शबोनो महाराज जाते अंगनी संस्कार कर्या। आ प्रसंगमां रविशंकर महाराजनी हिम्मतना दर्शन थाय छे। क्वेश्चन 5, रविशंकर महाराजनो जीवन मंत्र शो हतो? कातेली खादीना सादा वस्त्रों पहेरवा, सादू खावू पीवू अने सादाई थी रहेवू, ए रविशंकर महाराजनो जीवन मंत्र हतो। क्वेश्चन 6, रविशंकर महाराज एटले के महाराज शब्दना जुदा जुदा अर्थ लखो। महाराज शब्दना जुदा जुदा अर्थ थाय छे, एक मोटो राजा एटले के सम्राट, रसोइयो, संत महंत, यजमान वृत्ति करनारनो गौर। क्वेश्चन 7, दिवस रात अंधश्रद्धा जाड़ा उल्टी जीवन धर्म आ शब्दों साथे साथे केम लखाय छे? तो एनो जवाब, सामायिक शब्दों भेगा लखाय छे। दिवस रात अंधश्रद्धा जाड़ा उल्टी तेमज जीवन धर्म सामायिक शब्दों छे, तेथी साथे साथे लखाय छे। क्वेश्चन 2, सूचना प्रमाणे लखो। पाठमां वपरायेल शब्दों गामडे गामडे, काचो पोचो जेवा बीजा शब्दों शोधीने लखो। आ शब्दोनो वाक्यमां प्रयोग करो। एक, भमी भमीने, घेर घेर, नाना मोटा, खूंदता खूंदता, पलळता पलळता, ध्रुजता ध्रुजता, धीमे धीमे, खावा पीवानू चावी चावीने, अंदरो अंदर, टपोटप, मूंगा मूंगा, आ बधा शब्दों आपणने आपेल छे। एमां आपणे वाक्यनो प्रयोग जाते ज करवानो रहेशे। क्वेश्चन 2,
क्वेश्चन टू छे वाक्यो अने वच्चे अने पण परंतु जेवा शब्दों मूकी अर्थपूर्ण फकरो बनावानो। आ प्रश्न तमारे तमारी रीते जाते लखवानो रहेशे अने एज फकरो तमारे तमारा वर्कशॉप एटले क्लासनी अंदर का तो तमारा वडीलोनी समक्ष तमारे वांचवानो रहेशे। क्वेश्चन थ्री, नीचेना कोष्टकमांथी अर्थपूर्ण शब्दों बनावी शब्दोंने शब्दकोषना क्रममां गोठवो। तो आपणने कोष्टक आपेलुं छे, एमांथी आपणे शब्दों बनावाना छे। तो पहेलुं ज न क आपणे ए बनावी शकीशुं। बीजो छे महाराज, तीजो छे सरस, चौथुं छे हार, पांचमुं छे करा, छठ्ठुं छे मूक, सातमुं छे सेवक, आठमुं छे कणी, नवमुं छे पूज्य ने छेल्लुं छे दादा। तो एवी ज रीते आपणे शब्द लखवाना रहेशे अर्थपूर्ण। पहेलुं जनक, करा, हार, रज, महाराज, सरस, मूक, दादा, पूज्य, कणी, सेवक, तक, कर अने हद। प्रश्न पांच, चार तमारे तमारे जाते लखवानो रहेशे। तमारा विस्तारनी परोपकारी व्यक्ति विषे तमे पांच सात वाक्यो लखी शको। तमारा विस्तारमां कंई आवा एक माणस होय तेना विषे तमे लखजो। तमे कोईने मददरूप थया हो તે પ્રસંગ વિશે લખો। તો તમે કોઈપણની મદદ કરી હોય, તમારા ફ્રેન્ડની કે તમારી બહેનપણીની, તો કોઈ એવી રીતે તમારે લખવાની રહેશે। તો અહીં આગળ મીના મારી એક બહેનપણી હતી, એના પપ્પાનું અવસાન થયું હતું અને એમની મમ્મી મજૂરી કરતી હતી। તે ભણવામાં હોશિયાર હતી પણ સાવ ગરીબ હતી। મેં મારી મમ્મીને વાત કરી, મમ્મી ઘર ખર્ચમાંથી બચત કરી મને આપતી, હું મારા પોકેટ મનીમાંથી પણ બચત કરતી, મહેમાનો પૈસા આપે તો તે પણ ભેગા કરતી, ભાઈ રક્ષાબંધને આપે તે પૈસા ભેગા કરતી। આમ બચત કરેલી ભેગા કરેલા પૈસાથી મીનાને ફી, પુસ્તકો તેમજ અન્યની મદદ કરતી। ક્વેશ્ચન સિક્સ, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરો? તમારા મત પ્રમાણે તમારે પ્રશ્નો લખવાના રહેશે। એક, તમે રસ્તા પર જતા હો અને અકસ્માત થયેલો જુઓ તો? તો એનો ઉત્તર, હું રસ્તા પર જતો હોઉં અને અકસ્માત થયેલો જોઉં તો તાત્કાલિક સારવાર માટે 108 ગાડી બોલાવું, બીજા લોકોને પણ મદદ માટે બોલાવું, અકસ્માતનો ભોગ બનેલાને તાત્કાલિક શક્ય એટલી મદદ કરું। ક્વેશ્ચન ટુ, રમતા રમતા તમારા મિત્રને ઈજા થાય તો? રમતા રમતા મારા મિત્રને ઈજા થાય તો એને પ્રાથમિક સારવાર આપું, તાત્કાલિક રાહત થાય એવો ઉપચાર કરું અને તેને તરત જ દવાખાને લઈ જાઉં। ક્વેશ્ચન થ્રી, પૂર આવે તો? એનો જવાબ, પૂર આવવાની શક્યતા હોય ત્યારે હું લોકોને તાત્કાલિક ઊંચાણવાળા ભાગોમાં જતા રહેવાનું જાણ કરું, સલામત જગ્યાએ તેમને લઈ જવામાં મદદ કરું, ખાદ્ય સામગ્રી, ખાવાનું પીવાનું, કપડાં અને અન્ય સાધન સામગ્રી એકઠી કરી જરૂરિયાતમંદોને પહોંચાડતી કરું। ક્વેશ્ચન ફોર, તમારી નજર સામે ક્યાંય અચાનક આગ લાગે તો? મારી નજર સામે ક્યાંય અચાનક આગ લાગે તો ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવો, આગ બુઝાવવા તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરો, આગમાં સંપડાયેલા લોકોને બહાર લાવવાના ઉપાયો કરો, તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરી આગ બુઝાવવાનો પ્રયત્ન કરો। ક્વેશ્ચન સેવન, નીચેના વિશે ચાર પાંચ વાક્યો લખો। એક, ફાયર બ્રિગેડ,
આગને કાબૂમાં લેવા અને જાનહાનિ અટકાવવા માટે જે ખાસ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવે છે તેને ફાયર બ્રિગેડ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. એમાં નોકરી કરતા કર્મચારીઓને ખાસ પ્રકારની સલામતી તેમજ વિશેષ પ્રકારનો ગણવેશ આપવામાં આવે છે, જેમાં આગનું જોખમ વધુ હોય એવા પેટ્રોલિયમ રિફાઇનરી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશનર, રાસાયણિક ખાતર ઉદ્યોગને પોતાની આગવી ફાયર બ્રિગેડ વ્યવસ્થા હોય છે. બીજું 108 એમ્બ્યુલન્સ સર્વિસ. અકસ્માતનો ભોગ બનેલા લોકો માટેની આ મહત્ત્વની તાત્કાલિક સેવા છે. ટેલિફોન દ્વારા 108 નંબર જોડતા જ એમ્બ્યુલન્સ હાજર થઈ જાય છે. તે દર્દીને ઝડપથી નજીકની હોસ્પિટલમાં વિનામૂલ્યે પહોંચાડે છે. પ્રસૂતિ કે દુર્ઘટના વખતે ગુજરાત સરકારની આ સેવા આશીર્વાદરૂપ છે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે. આપત્તિ વ્યવસ્થાપન કચેરી એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. પૂર કે ભૂકંપ જેવી કુદરતી આફતો સામે આપત્તિ વ્યવસ્થાપન કચેરી બચાવ નિયંત્રણ તેમજ માર્ગદર્શનનું કામ કરે છે. આ કચેરીના કર્મચારીઓ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હોય છે. તે લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટેની કામગીરી કરે છે. આ સંસ્થાના બંધારણીય વડા તરીકે ભારતના વડાપ્રધાન હોય છે ને દરેક રાજ્યમાંથી સંસ્થામાં 8 સભ્યો લેવામાં આવે છે. 4 સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓ. સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રજાકીય સેવાના કાર્યો સરકારની કશી મદદ વિના નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરે છે. રાજ્ય સરકાર જ્યાં સુધી વળે નહીં ત્યાં આ પ્રકારની સંસ્થાઓ કાર્યરત રહે છે. સ્વાસ્થ્ય શિક્ષણ, પર્યાવરણ, મૂક પ્રાણીઓ તેમજ શોષિત વર્ગના લોકો માટે આ સંસ્થાઓ કામ કરે છે. કેટલાક સંગઠનો જ્ઞાતિ આધારિત હોય છે, કેટલાક શહેર પૂરતા જ છે, તો કેટલાક સંગઠનો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરના એનજીઓ હોય છે. 5 ડૉક્ટર. ડૉક્ટર એટલે કે તબીબીનો વ્યવસાય સમાજમાં ઉમદા માનભર્યો અને પવિત્ર ગણાય છે. ડૉક્ટરો સમાજના બધા વર્ગો સાથે સંકળાયેલા છે. ડૉક્ટરનો મુખ્ય ઉદ્દેશ માનવતા અને સમાજની સેવાનો છે. તેમાં નફો કે આર્થિક વળતર એ ગૌણ બાબત છે. ડૉક્ટરોએ કાયદા ઉપરાંત એમના નૈતિક ધોરણ અને વર્તન માટે તબીબી આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે. વિશ્વના તબીબી મંડળોએ સ્વૈચ્છિક સ્વીકૃતિથી તબીબીઓના કાર્ય, વર્તન અને ફરજો બાબતોમાં સર્વસામાન્ય જે નિયમો બનાવ્યા છે તેને તબીબી આચારસંહિતા કહે છે. ક્વેશ્ચન 8. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1 નદી કિનારા પાસેની બખોલ એને કહેવાય કોતર. 2 પાણી જવા માટે બાંધેલો સાંકડો માર્ગ એને કહેવાય ગરનાળો. 3 ઘરની બાજુની દિવાલ એને કહેવાય કરો. 4 કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર એને કહેવાય સ્વયંસેવક. 5 જીવનનું મુખ્ય કર્તવ્ય એને કહેવાય જીવન ધર્મ. અહીં આગળ પ્રવૃત્તિ આપણને આપેલ છે. પ્રવૃત્તિમાં 1 ઝવેરચંદ મેઘાણીને લિખિત માણસાઈના દીવા પુસ્તકો વાંચો. અને 2 આપત્તિ વ્યવસ્થાપન કચેરી વિશે તમારા શિક્ષક અને વડીલો પાસેથી માહિતી મેળવો. પ્રવૃત્તિ આપણે કરવાની નથી.